अमदावाद स्थित गामश्री ट्रस्ट छेल्ला 14 वर्षथी पाटणना राजकावाड़ामां मशरू वनाट केन्द्र चलावे छे, ज्यां मशरू अने पाटण कॉटनना वनाट साथे पाटणनी ओळख समान पेचवर्क अने आरी जेवी हस्तकलाओ साथे जोड़ायेला महिला कारीगरोने स्त्री सशक्तिकरणना उद्देश्य साथे रोजगारी पूरी पड़ाई रही छे। आ माटे संस्था द्वारा चलावामां आवता बहेनोना सर्वांगी विकासना कार्यक्रममां अनेक संस्थाओ अने लोको सहभागी थाय छे। कोरोना दरमियान रोजगारीथी वंचित रहेला महिलाओ અને વણાટ કારીગરોને રોજગારી આપવાના ઉદ્દેશથી અમેરિકા સ્થિત શેર એન્ડ કેર સંસ્થાના સહયોગથી ગામશ્રી સંસ્થાનું રોજગારીનું સર્જન કરી રહી છે। ત્યારે ગણતરીના દિવસોમાં જ નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। તેના ભાગરૂપે પાટણ શહેરની બજારોમાં વેપારીઓ દ્વારા નવરાત્રીમાં પહેરવા માટે આકર્ષક ચણિયા ચોળીનું પણ વેચાણ શરૂ થવા પામ્યું છે। ત્યારે નવરાત્રીમાં પહેરવામાં આવતી ચણિયા ચોળી બજારોમાં મોંઘી દાટ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેમ ન હોવાથી અને તેઓ પણ માં અંબાના નવ નોરતામાં ચણિયા ચોળી સાથે માતાજીની આરાધના કરી શકે તેવા શુભ આશયથી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીના પુત્રી અનારબેનના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જરૂરિયાતમંદ બહેનો અને યુવતીઓ પહેરી શકે તે માટે ડ્રેસ અને ચણિયા ચોળીની લાઇબ્રેરી ગામશ્રી ખાતે ઊભી કરવામાં આવી છે, જેમાં રાખવામાં આવેલ સુંદર ડ્રેસ અને ચણિયા ચોળીનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ બહેનો કરી શકશે અને તેને પહેરી ડ્રાયક્લીન કરાવી પરત કરશે। આવી લાઇબ્રેરી ખુલ્લી મૂકવા યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભગિની સંસ્થાના પ્રમુખ વાલીબેન પટેલ અને મંત્રી તથા ઊંઝા મહિલા કોલેજના પ્રિન્સિપાલ લીલાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ગામશ્રીના પાટણ કેન્દ્રના સંચાલક નલિનીબેન માને, સંસ્થાના અમદાવાદના પ્રતિનિધિઓ નીતા જાદવ, શાલિની સિંધ અને મોટી સંખ્યામાં મહિલા કારીગરો અને યુવતીઓ હાજર રહી હતી। નવરાત્રીમાં પહેરી શકાય તેવી અદ્યતન અને આકર્ષક ચણિયા ચોળીની સાથે ડ્રેસની લાઇબ્રેરી અંગે ગામશ્રી કેન્દ્રના સંચાલક નલિનીબેન માને વધુ માહિતી આપી હતી। અગાઉ પણ અમે ગ્રામશ્રી સંસ્થા અને ડોશી પરિવારના સંયુક્તથી સાડી લાઇબ્રેરી અમે ચાલુ કરી હતી, એનું અમને સારી રીતે અમને પ્રોત્સાહન મળ્યું, એનું લોકો પાસેથી જે લઈ જતા પહેલા બહેનોને બહુ લાગ્યું। એ પછી અમે ચણિયા ચોળી દાગીના સાથે એની લાઇબ્રેરી કરી અને એના માટે બધા હવે લઈ જાય છે અને અત્યારે હવે નવરાત્ર આવી છે એટલે બધી બહેનો બુક કહીને ગઈ છે કે અમને આ ચણિયા જો આ રાખજો આ રાખજો, બધી એ લોકોએ બુક કરાવીને ગયા છે, લઈ જશે। આ ચણિયા ચોળી અને દાગીના સાથે કોઈ પણ ચાર્જ લેવામાં આવવાનો નથી, પહેરે અને એ લોકો પછી પાછા આપી જાય, જેટલા દિવસે પાછું આપશે એટલા દિવસે આપણને એ લોકો જાણ કરે કે આટલા દિવસ આપી જશે એટલે બીજી બહેન પણ એ લાભ લઈ શકે। એટલે ચણિયા ચોળી ખાસી બધી છે, 50-60 જોડ છે એટલે એમાંથી દરેકને લાભ મળી શકે એવું છે। અંધારબેનના માર્ગદર્શન નીચે આ ચાલુ કરવામાં આવ્યું, અમદાવાદમાં પણ આવી રીતે ચણિયા ચોળી લાઇબ્રેરી કરી છે અને પાટણની પણ બહેનોને લાભ મળે એટલા માટે આ ચણિયા ચોળી લાઇબ્રેરી